વેલકમ બેક. સોશિયલ મીડિયા પર એક પોલીસ કોન્સ્ટેબલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે થયેલી કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં ગોપાલ પટેલ નામની ઓળખ આપી નીતિન પટેલ સાથે દારૂબંધી મામલે વાત કરી હોવાનું જણાય આવે છે. દારૂબંધીના કડક કાયદા બાબતે આ કોન્સ્ટેબલે રજૂઆત કરી અને આક્ષેપો પણ લગાવ્યા કે રાજ્યમાં દારૂબંધી નથી પરંતુ ભાવ વધ્યા છે અને અધિકારી અને સરકારની મિલીભગતના કારણે દારૂબંધીનો કડક અમલ નથી થતો. નીતિન પટેલ સાથે વાત કરી રહેલા આ કોન્સ્ટેબલે માધુપુરા પોલીસ સ્ટેશનનો હોવાનું પણ જણાવ્યું છે. નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ સાહેબ? મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાઈક પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક ફિક્સ પગાર વાળો, તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી તમે કરો સર. જવાબદારી ના સર, એટલે સર એક રિક્વેસ્ટ છે. સર રિક્વેસ્ટ છે સર, હું મારી ફરજ બજાવું છું, પણ ઉપરી અધિકારી જે હોય છે, જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે, એમની અને સરકારના લોકોની મિલીભગત ત્યાં બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મારી ફરજ કઈ પૂરી ના સાહેબ. આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. સાહેબ મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બક્કલ નંબર 2199 અસલ નામ છે સાહેબ. એવું એવું જો મારે નાયબ મુખ્યમંત્રી ને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન. હા કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. ઓકે સર, તો હવે આ ફિક્સ પગાર અને જે આપણે ઓડિયો ક્લિપ સાંભળી આ વાતચીત થઈ છે પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે. ફરી એકવાર આપને સંભળાવીએ કે શું વાતચીત થઈ હતી અને શું તથ્ય છે આ ઓડિયો ક્લિપમાં. સાહેબ મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાઈક પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક ફિક્સ પગાર વાળો, તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી સર, જવાબદારી ના સર, એટલે સર એક રિક્વેસ્ટ છે. તો આપને જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ફોન કરનાર કોન્સ્ટેબલ અમારી સાથે લાઈવ જોડાશે. ફોન પર વીટીવી સાથે રૂબરૂ ગોપાલ પટેલ ફોન પર. અને શું ગોપાલ પટેલનું વિચાર છે, શા માટે તેમણે નાયબ મુખ્યમંત્રીને ફોન કર્યો અને શું સત્ય છે ફોન કરવા પાછળ? કારણ કે જે ઓડિયો ક્લિપ અમે તમને હાલમાં સંભળાવી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટપણે સંભળાયું છે કે ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહી રહ્યા છે કે તમામ લોકો પોતાની ફરજ બજાવે તો પતી જશે. પરંતુ જે રજૂઆત ગોપાલભાઈ પટેલની હતી તે એવી હતી કે દારૂબંધીનો કાયદો છતાં દારૂ બંધ થયો નથી અને જે ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે તે ડબલ ભાવે વેચાઈ રહ્યો છે, એટલે કે ભાવ વધી રહ્યો છે. આપણી સાથે ફોન લાઈન પર ગોપાલભાઈ પટેલ ખુદ જોડાયા છે. ગોપાલભાઈ સૌ પ્રથમ તો સ્વાગત છે વીટીવીમાં. ગોપાલભાઈ સૌ પ્રથમ સવાલ તો એ પૂછવા માંગીશ, શા માટે એવી ફરજ પડી, શા વિચારથી એવી ફરજ પડી કે આપને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરવો પડ્યો? વસ્તુ એવી છે કે હું પોલીસ ખાતાનો પાયાનો કર્મચારી છું, બરાબર છે? એટલે મેં મારી આસપાસના વિસ્તારમાં, મતલબ જ્યાં હું નોકરી કરતો હતો અને જે મેં બધું જોયું છે કે દારૂના હિસાબે સમાજની અંદર કેટલી બરબાદી થાય છે, કેટલી ગુનાખોરી વધે છે, એ બધું મેં જોયું છે. મારા પરિવારમાં આજુબાજુના ગામડામાં પણ જે લોકો બરબાદ થતા જોયા છે મેં. તો સરકાર જ્યારે દારૂબંધીનો નવો કાયદો અમલમાં લાવતી હોય, તેમ છતાં જો દારૂ બંધ ન થાય અને એના હિસાબે ક્વોલિટી વગરનો દારૂ પીવાથી જે બરબાદી આવે છે, જે ગુનાખોરી વધે છે, એનાથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.
પોલીસ નો સરકાર દારૂના માધ્યમથી જે ઉપયોગ કરે છે મેં અનુભવ્યું છે, મેં જોયું છે કે દારૂબંધીના નામે સરકાર પોલીસનો ઉપયોગ કરે છે. તો આ બધી વસ્તુ જોઈ અને મને લાગ્યું કે પોલીસના મોરલ માટે થઈ મારે સરકારને રજૂઆત કરવી જોઈએ કે સરકાર ખાલી કાયદા ન બનાવે પણ નીતિ રાખે, નીતિથી થોડાક સાયન્ટિફિક ને ટેકનિકલ રીતે કાયદો બનાવે જેથી કરી એનું કડક ઇમ્પ્લિમેન્ટેશન થાય અને બુટલેગરોનો પોલીસ ઉપર ને સરકાર ઉપર જે કંટ્રોલ છે એ ઓછો થાય. બિલકુલ ગોપાલભાઈ, અત્યારે ગોપાલભાઈ ડેપ્યુટી સીએમ નીતિનભાઈને આપે ફોન કર્યો, રિસ્પોન્સ કેવો રહ્યો? આપને શું લાગી રહ્યું હતું કે આવા પ્રકારની વાતચીત નીતિનભાઈ તમારી સાથે કરશે? કારણ કે તમે એક રજૂઆત રૂપી ફોન જો કર્યો હોય તો રિસ્પોન્સ નીતિન પટેલનો કેવો રહ્યો? હવે સરકારનો દાવો એવો છે, આની અગાઉની સરકાર ગતિશીલ સરકાર હતી, આ સરકાર સંવેદનશીલ સરકાર છે. તો સ્વાભાવિક છે, સરકાર સંવેદનશીલ હોય તો રાજ્યના કોઈ પણ નાગરિકને મન થાય કે હું સરકારને ફરિયાદ કરી શકું છું, સરકાર સંવેદનશીલ છે. તો મેં વિચાર્યું કે સરકાર સંવેદનશીલ હોય તો મારી રજૂઆત સાંભળશે અને બસ આ ઈરાદાથી, આ વાતથી મેં એક મારી રજૂઆત સરકાર સુધી પહોંચાડી કે ભાઈ જો સરકાર ખરેખર સંવેદનશીલ હોય આ મુદ્દા ઉપર, દારૂબંધીના મુદ્દા પર સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો ન કે હું કોણ છું, મારી જ્ઞાતિ શું છે, મારું પ્રોફેશન શું છે, સરકારી છૂટને એ ધ્યાનમાં લેવાને બદલે મારી વાતમાંથી સરકાર તથ્ય પકડશે અને ખરેખર એ દિશામાં આગળ વધશે કે કાયદો સુધારવા છતાં પણ ક્યાં ચૂક થાય છે, કોણ ગફલત કરે છે અને કોણ આની અંદર રિસ્પોન્સિબલ છે, સરકારે ગોતશે જો સરકાર ખરેખર સંવેદનશીલ હશે તો. બિલકુલ ગોપાલભાઈ, આપે જે દારૂબંધી અથવા તો જે દારૂબંધીના કાયદાને લઈને નાયબ મુખ્યમંત્રીને સીધો ફોન કર્યો, શું આપ એક પોલીસ કોન્સ્ટેબલ છો, આપ ફરજ બજાવી ચૂક્યા છો માધુપુરા પોલીસ સ્ટેશનમાં, ઉચ્ચ અધિકારીઓને પોલીસના અધિકારીઓને કોઈ દિવસ જાણ કરવાનું અથવા તો તેમની સાથે વાર્તાલાપ કરવાનો, ચર્ચા કરવાનો, ફરિયાદ કરવાનો કોઈ દિવસ મોકો મળ્યો છે અથવા તો તમે કોઈ દિવસ એવું ફરિયાદ કરી છે? આમાં એવું હોય છે કે જે જે આખું બધું એક સ્ટ્રક્ચર કમ્પ્લીટલી મેનેજમેન્ટથી ચાલતું હોય છે એટલે ફરિયાદ કરવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો જ નથી. સરકારની જાણમાં જે હોય છે કોન્સ્ટેબલની જાણમાં હોય છે, કોન્સ્ટેબલની જાણમાં હોય છે પીએ જાણતો હોય છે, પીએ જાણતો હોય છે પીએસઆઈ જાણતો હોય, પીએસઆઈ ખબર હોય કમિશનરને ખબર હોય છે, એટલે અલ્ટિમેટલી સવાલ કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. બીજી વસ્તુ કે ડિસિપ્લિનના નામ ઉપર લોઅર લેવલનો જે કંઈ પણ પોલીસ સ્ટાફ છે એના તમામ સવાલો અને સમસ્યાઓને દબાઈ દેવામાં આવે છે. ઉપરની ઓથોરિટી કોઈ દિવસ પોલીસના અવાજને સાંભળતી નથી, એટલે પોલીસ ખાતાની અંદર ઘણા કર્મચારીઓ, ઘણા અધિકારીઓ, ઘણો સ્ટાફ એવો બી છે કે જેને ખરેખર ઓનેસ્ટલી કામ કરવું છે. બિલકુલ. પણ એમની ઓનેસ્ટીનું કંઈ ઉપજતું નથી. તો મને થયું કે સરકાર સુધી રજૂઆત કરીએ તો સરકારની અંદર ઓનેસ્ટી હશે તો સરકાર પણ મને ધ્યાનથી સાંભળશે, મને કન્સિડર કરશે. બિલકુલ. ગોપાલભાઈ, આપ જે આ ફરજ બજાવતા હતા, શું ત્યાં આવા દારૂને લઈને એવા કોઈ દાખલા તમે જોયા છે કે દારૂના કારણે બરબાદી થઈ હોય અથવા તો દારૂબંધી છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય? હા ચોક્કસ. મને નીતિનભાઈ પટેલ સાહેબને ફોન કરવાની પ્રેરણાનો સ્ત્રોત જ રિસન્ટલી બનેલો એક કિસ્સો છે. જી. માધુપુરા પોલીસમાં જયારે હું નોકરી કરતો હતો તો મારે એક ફેમિલી સાથે ક્લોઝ રિલેશનશીપ છે, ફેમિલીના વડીલો સાથે અને આખા પરિવાર સાથે મારે સારા સંબંધો ડેવલપ થયા. તો એમની ફેમિલીમાં, એમના કુટુંબમાં એક વ્યક્તિનું દારૂના હિસાબે હમણાં રિસન્ટલી મોત થયું છે અને અંડર 30 હતો એ માણસ, બરાબર. એમને બે બાળકો છે, એમની વાઈફ છે 25 આસપાસ અને એ લોકો હવે એમનું લોડિંગ રિક્ષા ડ્રાઈવર હતો અને એ ભાઈ દારૂનો થોડોક આદતી માણસ હશે તો એ ભાઈ મરી ગયો. એટલે એમણે પછી, હાલ તો હું કલેક્ટર ઓફિસમાં ક્લર્ક હતો એટલે એ પરિવારને મારી સાથે સારો સંબંધ છે, મને ફોન કર્યો કે તમે હવે વિધવા સહાય માટે મને કંઈક મદદ કરાવડાવો, બેનને દીકરા નાના છે, ભાઈ તો જતો રહ્યો છે તો કંઈક મને મદદ કરાવડાવો. તો એનાથી મને એક પ્રેરણા ઉભી થઈ કે હજુ નાના બાળકો 5-3 વર્ષના છે, માણસ ક્વોલિટી વગરનો દારૂ પીને મરી ગયો છે, હવે સરકાર કદાચ એને 1,000 રૂપિયાની વિધવા સહાય આપી તો જાહેરાત કરશે જાણે ઉપકાર કર્યો છે. સરકાર એમ નહીં વિચારે કે ક્વોલિટી વગરનો દારૂ પાઈને અમે મારી નાખ્યો છે, એના બદલે સરકાર ઉપકારની વાત કરશે. રિસન્ટલી ગુજરાત સરકારે જાહેરાત કરી કે ભાઈ 800 ને બદલે 1,000 રૂપિયા વિધવા સહાય આપવામાં આવશે. તો દારૂથી ગુનાખોરી પણ એટલી બધી વધે છે અને એઝ એ પોલીસ કોન્સ્ટેબલ મને એક્સપિરિયન્સ છે કે સામાન્ય સંજોગોમાં પોલીસે, પોલીસની ભૂલ નથી પણ સરકારની પોલિસીના હિસાબે પોલીસે લોકોને ફરિયાદો નથી લેવાતી, ના પાડવી પડે છે. દારૂ પીધેલાના કિસ્સામાં દારૂ પીધા પછી ચોરીઓ થાય, મોબાઈલો ચોરાઈ જાય, નાના મોટા વાહનો ચોરાઈ જાય જૂના મોડેલના હોય, તો આવા બધા બનાવોને પોલીસે ઇગ્નોર કરવા પડે છે મજબૂરીથી. આપના મતે સરકારની નીતિ કેવી હોવી જોઈએ? કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો, જે રીતે વાત કરી રહ્યા છો કે દારૂના કારણે દૂષણ વધી રહ્યું છે, ગુનાખોરી વધી રહી છે અને એક સમાજમાં એક બધી છે એક દારૂ, આપના મતે સરકારની જે આ નીતિ છે, સરકારે હાલમાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાયદાનું એલાન કર્યું થોડા સમય પહેલા, તો આપના પ્રમાણે એનું અમલીકરણ અથવા તો એની નીતિ કેવા પ્રકારની હોવી જોઈએ?
જો એમાં એવી વસ્તુ છે કે સરકાર પાસે આઈએએસ કક્ષાના અધિકારીઓ છે જે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે અને મારી મારી લેવલ એમના સરખામણીમાં કંઈ ઝીરો છે, તેમ છતાં હું કહેવા માંગીશ કે સરકારે જો ખરેખર ગુજરાતની અંદર દારૂ બંધ કરવો હોય તો કાયદો કડક કરવાના બદલે કાયદાનું કડક અમલીકરણ કરવાની જરૂર છે. બુટલેગરો છે આજ એની પાસે વિશાળ સત્તાઓ છે, એમની તાકાત બહુ વધારે છે. કોઈ પોલીસ વાળો, કોઈ પીએસઆઈ કે કોઈ પીઆઈ ખુદ ચાહે કે મારે મારા વિસ્તારમાં દારૂ બંધ કરવો છે તો બુટલેગરની તાકાત સરકાર સુધી છે અને પીઆઈની બદલી કરાવવા સુધીની સરકારની તાકાત છે. તો સરકારે પોલીસની અંદર હસ્તક્ષેપ કરવાનું પહેલા બંધ કરવું જોઈએ. બિલકુલ. આજ કોઈ પીઆઈ, કોઈ અમદાવાદ પોલીસ કમિશનરેટમાંથી કોઈ બુટલેગરને પાછા થાય, દારૂના પ્રોહિબિશનના ત્રણ ચાર ગુનાઓ ન થાય તો એની ઉપર પાસા મુજબ ફરિયાદ થાય છે અને પાસામાં એને તડીપાર કરવામાં આવે છે અથવા જેલમાં પૂરવામાં આવે છે, તો બે ત્રણ મહિના પછી પાસા બોર્ડમાંથી બુટલેગર છૂટી જાય છે. તો એનો સીધો મતલબ એવો થયો કે કમિશનરે અથવા તો ખોટી પાસા કરી છે તો જ પેલો માણસ બોર્ડમાંથી છૂટી ગયો. જો ખોટી પાસા નથી કરી તો સજા પૂરી થવાની લિમિટ પહેલા બોર્ડમાંથી કોઈ બુટલેગર છૂટવા ન જોઈએ. તેમ છતાં બોર્ડમાંથી તમારી ઓડિયો ક્લિપ જે નીતિનભાઈ પટેલ સાથેની વાતચીત છે એમાં એક અંશ એવો પણ હતો કે આપ નીતિનભાઈને જણાવી રહ્યા છો કે આપને તો ખ્યાલ હશે જ, કારણ કે આપ સરકારમાં બેઠા છો, પોલીસ અને સરકાર, આપને લાગે છે કે પોલીસ અને સરકાર દારૂબંધી છે અથવા તો દારૂનું વેચાણ છે તે મામલે પોલીસ ખાતું અને સરકારની મિલીભગત છે? હવે મિલીભગત છે કે નહીં એના માટે હું લોજિકલ આન્સર આપીશ કે ગુજરાતની અંદર ક્યાંય પણ વિદેશી દારૂ મળે છે બોટલમાં પેક થયેલો, જે મેડ ઇન રાજસ્થાન છે, હરિયાણા છે કે મધ્યપ્રદેશ છે, તો એ બોટલ હેલિકોપ્ટરમાં તો આવતી નહીં હોય, બાય રોડ જ આવતી હશે ને. બિલકુલ. અને કોઈ સિંગલ બોટલ તો આવતી નહીં હોય, પેટીઓની પેટીઓ આવતી હશે, ટ્રકના ટ્રકો આવતા હશે. તો સમજી શકાય કે કોઈક એવું મજબૂત વ્યક્તિ આની પાછળ હશે કે જેની પાસે વિશાળ સત્તા હશે. હું તો રહ્યો કોન્સ્ટેબલ, તો મારી તો સત્તા નથી કે બે ટ્રકો હું રાજસ્થાનથી દારૂની પેટીઓ ભરી અને ગુજરાતમાં લઈ શકું. તો ગુજરાતની બોર્ડર ક્રોસ કરે છે ટ્રકો ભરાય ભરાઈને જે, તો ત્યાં આપણે લોજિકલી એવું સમજી શકીએ કે કોઈક મજબૂત વ્યક્તિઓ આની પાછળ હશે. હવે મજબૂત કોણ એ નક્કી કરશે સરકાર પર છે, પોલીસ નક્કી કરશે, આપણો તો લોજિકલ જવાબ છે. બિલકુલ. નીતિનભાઈને આપે ફોન કર્યો ગોપાલભાઈ, અને આપ આશા સેવી રહ્યા છો કે કદાચ સંવેદનશીલ સરકાર છે તો આપની સંવેદનાને સમજશે. ફોર એન એક્ઝામ્પલ, કદાચ કોઈ પગલાં ન લેવાય અથવા તો તમારી સંવેદનાનો કોઈ અસર ન પડી સરકાર પર, તો આગળનું સ્ટેપ આપનું શું રહેશે કે પછી આ જ એક અંતિમ સ્ટેપ હતો આપની માટે? ના, આગળનું એટલે આ કોઈ એક આખો આયોજનબદ્ધ કોઈ પગલું નથી કે પહેલા આ પછી આ, એવું કશું નથી. આ એક મને મારી અંદરથી જાગેલી સ્ફૂર્ણા અને એક મને અંદર જાગેલો એક રોષ હતો કે હું સરકાર સુધી મારી રજૂઆત પહોંચાડું. જો સરકાર આ બાબતે ગંભીરતાથી કંઈ પણ વસ્તુ વિચારવા નહીં માંગતી હોય તો એનું પરિણામ સરકારને ભોગવવા મળશે કોઈ પણ વખતે ચૂંટણીમાં. એટલે મારે કંઈ કરવાનું રહેતું નથી, મારે તો મારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે કે જે કંઈ પણ સરકાર કરે એની અંદર થોડોક માનવીય અભિગમ હોવો જોઈએ. ફક્ત પબ્લિસિટી માટે કે લોકોની અંદર ડિમાન્ડ ઉઠી છે કે દારૂબંધીનો કાયદો સુધારો. હું તમને સાઈડ વાત એક એવી કરવા માંગીશ કે દારૂબંધીનો જે નવો કાયદો આવ્યો છે, તમારા માધ્યમથી લોકો સુધી બી વાત લઈ જઈશ કે દારૂબંધીનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ ખરેખર કાયદો નથી, શબ્દો રિપ્લેસ કરવામાં આવ્યા છે. કઈ રીતે કે માનો કે દારૂ પીવા માટેની કલમ 661 એ હોય, 851 બી હોય, તો એ કલમો સેમ ટુ સેમ છે, એની ડેફિનેશનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. પણ એ કલમ મુજબ તમે કોઈ પણ ગુનો કરો છો તો જ્યાં સજાની વર્ષ 3 વર્ષ લખ્યા છે તો 3 ને સુધારીને ત્યાં 5 કરી નાખવામાં આવે, બાકીની વસ્તુ સેમ ટુ સેમ છે. તો થશે શું? હું તમને એ કહું કે દારૂબંધીનો નવો કાયદો આવ્યા પછી જે જગ્યાએ દારૂ પીવાનો ગુનાની સજા 3 વર્ષ હતી ત્યાં 5 વર્ષ થઈ ગઈ, પણ દારૂ પીવાના ગુનાની સજા જ્યારે 3 વર્ષ હતી ત્યારે 100 માંથી કેટલા કેસમાં સજા થઈ હતી એ તો આંકડો તો આપે સરકાર, તો ખબર પડશે કે હવે 5 વર્ષ વાળામાં કેટલી સજા થઈ. કેમ કે જયારે ઓછી સજા હતી ત્યારે કોઈ સજા નથી થઈ, તો વધારે સજા થાય ત્યારે કોઈ સજા નહીં થાય. એટલે મૂળ સવાલ છે કે આખી જે પેપર ફોર્માલિટી છે દારૂના કેસોમાં બુટલેગરની કાર્યવાહી કરવામાં પેપર ફોર્માલિટી છે એને સુધારવાની જરૂર છે. ફક્ત કાયદો સુધારે કામ નથી થવાનું, કેમ કે એમાં દારૂના કેસો થતા હોય છે ત્યારે પ્રાઇવેટ માણસો જે હોય છે બજારે જતા હોય આવતા એમને પોલીસ પંચ તરીકે લખતી હોય છે. તો નોર્મલી 100 માંથી 80 કિસ્સાઓમાં પંચ હોસ્ટાઇલ થઈ જતા હોય છે કે ભાઈ અમને તો પોલીસે કીધું અમે સહી કરી દીધી, અમને પોલીસે દમ માર્યો તો સહી કરી દીધી. પંચ કોર્ટમાં હોસ્ટાઇલ થઈ જાય એટલે કેસ છે એ ફાઇલ થઈ જાય છે. 100 માંથી 99% કેસોમાં આવું થઈ જતું હોય છે તો સજા પડવાનો સવાલ જ ઉભો નથી થતો. તો સરકાર પેલા કાર્ય પદ્ધતિ સુધારે, કોઈક મજબૂત પંચની વ્યવસ્થા કરે અથવા ગવર્મેન્ટ પંચો વચ્ચે રાખવાની વાત કરે. બીજું, સરકાર બુટલેગરોને છોડાવવામાં ઇન્ટરફિયર ન કરે, પોલિટિશિયનો પ્રેશર ન લાવે સરકાર ઉપર.
એટલે કાયદા કડક કાયદાની સાથે તેનું અમલીકરણ પણ કડક થવું જોઈએ એવું આપનું માનવું છે? કડક અમલીકરણ થવા દેવું જોઈએ, સરકારે થવા દેવું જોઈએ, સરકારે ઇન્ટરફિયર ન કરવા જોઈએ. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પટેલ, જેમણે નીતિનભાઈ પટેલ જોડે ફોન પર વાતચીત કરી અને જેનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. તો ફરી એકવાર આપને જણાવીએ કે નીતિન પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પટેલ વચ્ચે શું વાતચીત થઈ હતી? નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ સાહેબ? મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો, એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાઈક પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક ફિક્સ પગાર વાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી તમે ખરો સર? જવાબદારી બજાવો તમે? ના સર, એટલે બજાવો બધું પતી જાય સર. એક રિક્વેસ્ટ છે સર, રિક્વેસ્ટ છે સર, હું મારી ફરજ બજાવું છું, પણ ઉપરી અધિકારી જે હોય છે, જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે, એમની અને સરકારના લોકોની મિલીભગત ત્યાં બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મારી ફરજ સાહેબ પૂરી. ના સાહેબ, આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. સાહેબ મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ, ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બક્કલ નંબર 2199 અસલ નામ છે સાહેબ. એવું જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન. હા, કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. ઓકે સર, તો હવે આ ફિક્સ પગાર અને જે